ભાગાકાર કરો અને સાદું રૂપ આપો અહી ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ વાળા ઇક્વેશનને ડિવાઇડ કરવાના છે અહીં ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ વાળા ઇક્વેશન છે આથી જ્યારે સ્કવેર રૂટ વાળા ઇક્વેશનને ડિવાઇડ કરવાનું હોય તો આપણી પાસે એક ચાવી છે કે જ્યારે સ્ક્વેર રૂટ ઓફ એક્સ ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ વાય હોય તો તેના બરાબર સ્ક્વેર રૂટ ઓફ એક્સ બાય વાય થાય અને આ એક્સપોનેન્શિયલ પ્રોપર્ટીઝ એટલે કે ઘાતાંકીય ગુણધર્મોમાં આપેલું છે જ્યારે પણ કોઈ ટર્મ્સ ને સ્ક્વેર રૂટમાં આપેલી હોય તો t ટર્મ્સ બરાબર તો તેના બરાબર t ટર્મ્સ રેઝ ટુ 1/2 પાવર થાય આથી તેને ઉકેલવા માટે સૌપ્રથમ આપણે તેને ડિવાઇડ કરવું પડશે અને પછી તેનો સ્ક્વેર રૂટ શોધવું પડશે હવે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને આપણે આ પદને ઉકેલીએ આથી આના બરાબર સ્ક્વેર રૂટ ઓફ સિક્સટી એક્સ સ્કવેર વાય ડિવાઇડ બાય ફોર્ટીએટ એક્સ થાય હવે સૌપ્રથમ આપણે આ ટર્મ્સના કો ઉકેલીએ અહીં ન્યુમરેટર અને ડિનોમિનેટરના કોફિશિયન્ટ ટ્વેલ્વ વડે ડિવિઝિબલ છે આથી ટ્વેલ્વ અને ટ્વેલ્વ ઇન્ટુ ફોર હવે ન્યુમરેટર અને ડિનોમિનેટરની ટર્મ એક્સ વડે ડિવિઝિબલ છે આથી એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય એક્સ એટલે કે એક્સ મળે અને એક્સ ડિવાઈડ બાય એક્સ આપણને વન મળે હવે જે સંખ્યા વડે આપણે ન્યુમિનેટરને ડિવાઈડ કરીએ છીએ તે જ સંખ્યા વડે આપણને ડિનોમિનેટરને પણ ડિવાઈડ કરવું પડે આનું સાદુ રૂપ આપણને સ્ક્વેર રૂટ ઓફ બાય ફોર એક્સ વાય મળે આથી ડિનોમિનેટરમાં આપણને ફોર ઇન્ટુ વન એટલે કે ફોર મળે અને ન્યુમરીટરમાં ફાઈ ઇન્ટુ એક્સ વાય મળે છે તમે આ જવાબ પણ લખી શકો પરંતુ જો વધુ સાદું રૂપ આપવું હોય તો આના બરાબર સ્કવેર રૂટ ઓફ વન ડિવાઈડ બાય ફોર ઇન્ટુ ફાય એક્સ વાય લખી શકો અને આના બરાબર સ્કવેર રૂટ ઓફ વન બાય ફોર ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ ફાઈ એક્સ વાય મળે આપણે આ ટર્મ્સ બરાબર સ્કવેર રૂટ ઓફ વન બાય ટુ ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ વન બાય ટુ લખી શકીએ અથવા તો સ્ક્વેર રૂટ ઓફ વન ડિવાઈડ બાય સ્કવેર રૂટ ઓફ ફોર લખી શકીએ અહીં વનનું સ્ક્વેર રૂટ આપણને વન મળે અને ફોરનું સ્કવેર રૂટ આપણને ટુ મળે આથી આ ટર્મ બરાબર આપણને વન બાય ટુ મળે એટલે કે આ ટર્મ્સ અડધી મળે છે આથી આના બરાબર વન બાય ટુ ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ ફાઈ એક્સ વાય મળે